હવે આપણે આ માયસેલ્ફના સેન્ટેન્સીસો રીડ કરી લીધા, પણ તમારે આ માયસેલ્ફના સેન્ટેન્સીસ નોટબુકમાં લખવા છે તો તમારે આ માયસેલ્ફના સેન્ટેન્સીસ હું તમને અહીં લખાઉં એ રીતે તમારે લખવાનું છે. તો લખશો ને બધા? અહીં હું તમને જે વર્ડ પર બતાઉં એ વર્ડ મારી સાથે તમારે જોઈ જોઈને લખવાનું છે. તો લખશો ને? રેડી છો બધા? તો તમારી નોટબુક પેન્સિલ લઈને બેસી જાઓ. ચલો ન્યૂ પેજ ઓપન કરજો. કર્યું બધાએ ન્યૂ પેજ ઓપન? ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ માયસેલ્ફના સેન્ટેન્સીસ લખવાનું. રાઈટ કરજો બધા નોટબુક ખોલીને. ઓકે, સો ફર્સ્ટ લાઈનમાં લખો માય, જો મેં લખ્યું છે એવી રીતે લખજો. માય લખ્યું બધાએ? વેરી ગુડ. લખો ને એની બાજુમાં લખો સેલ્ફ, હેડિંગ માયનું માય સેલ્ફ. લખ્યું બધાએ? માય સેલ્ફ જોઈને જ લખવાનું છે તમારે. લખ્યું? ઓકે, નેક્સ્ટ લાઈનમાં ફર્સ્ટ નંબર મારો. માર્યો બધાએ ફર્સ્ટ નંબર? ઓકે, હવે લખજો. હા, માય લખો. માય લખ્યું બધાએ? માય નેમ લખો. નેમ લખ્યું બધાએ? માય નેમ. પછી થોડીક જગ્યા છોડીને લખો ઈઝ. લખ્યું ઈઝ? ઓકે, થોડીક જગ્યા છોડીને અહીંયા તમારી સ્પેલિંગ લખવાની છે. લખો બધા માય નેમ ઈઝ, પછી તમારી સ્પેલિંગ લખવાની છે, તમારું નેમ લખવાનું છે. લખ્યું બધાએ મારી સાથે? ઓકે, ફરીથી હું રીડ કરું છું. માય નેમ ઇઝ મી. તમારે તમારી સ્પેલિંગ લખવાની છે. લખી બધાએ? ઓકે, નેક્સ્ટ સેકન્ડ નંબર મારો. માર્યો બધાએ? ઓકે, સો હવે લખો માય. લખ્યું માય? ફાધર્સ લખો. ફાધર્સ, ફાધર્સની સ્પેલિંગ લખો. લખો ફાધર્સ. જો અહીંયા મેં સ્કેલ તમને મૂકીને બતાવું છું એ સ્પેલિંગ. માય ફાધર્સ લખ્યું બધાએ? પછી લખો નેમ ઈઝ. ઈઝ લખો. બાજુમાં તમારા ફાધર્સનું નેમ લખો. લખ્યું બધાએ? ફરી બોલું. માય ફાધર્સ નેમ ઇઝ રવિભાઈ. અહીં તમારે તમારા ફાધરનું નેમ લખવાનું છે. લખ્યું બધાએ? વેરી ગુડ. થર્ડ નંબર માય લખો. માય મધર્સ, મધર્સ નેમ ઇઝ ગીતાબેન. તમારે તમારા મધરનું નેમ લખવાનું છે. લખો ફરીથી જેનું બાકી હોય તે મારી સાથે. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. અહીં કોનું મધરનું નેમ લખવાનું? તમારા. વેરી ગુડ. ફોર્થ નંબરનું જોઈએ. હા, લખો ફોર્થ. લખ્યું બધાએ? ઓકે, માય લખ્યું? લખો માય. લખ્યું માય? પછી જોજો આ શું લખ્યું છે. ફ્રેન્ડ્સ. વેરી ગુડ. લખો ફ્રેન્ડ. માય ફ્રેન્ડ નેમ ઇઝ. અહીં તમારા ફ્રેન્ડ્સનું નેમ લખવાનું. લખજો તમારા ફ્રેન્ડ્સનું નામ. હા બોલો. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ. તમારા ફ્રેન્ડ્સનું નામ લખવાનું. અહીં મેં દીપ લખ્યું છે, તમારે તમારા ફ્રેન્ડ્સનું નેમ લખવાનું છે. હા, લખ્યું બધાએ? પક્કું મારી સાથે લખો છો ને? વેરી ગુડ. નેક્સ્ટ લાસ્ટ ફાઇવ નંબર મારો. માર્યો બધાએ ફાઇવ નંબર? ઓકે, હવે લખજો. માય સિટી. વેરી ગુડ. બધાને તો બહુ સરસ આવડી ગયું. હા, લખો સિટી. નેમ નેમ લખો.
ઇઝ સુરત. જો અહીંયા મેં સુરતની સ્પેલિંગ લખી છે, જોજો હા બધા, સુરત. શું લખ્યું છે? સુરત, સુરત. બોલો, માય સિટી નેમ ઇઝ સુરત. લખ્યું બધાએ? જેનું બાકી રહી જાય તે લોકોએ અહીં જોઈને લખવાનું છે, બરાબર છે? કે ફરી એકવાર રીડ કરવું છે આપણે, કરી લઈએ ફરીથી એકવાર રીડ, અને જેનું બાકી હોય એ લોકો લખી લેશે, બરાબર છે? ચલો ફરીથી રીડ કરીએ. માય નેમ ઇઝ મીત. માય ફાધર્સ નેમ ઇઝ રવિભાઈ. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ દીપ. માય સિટી નેમ ઇઝ સુરત. સો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે મેં માય સેલ્ફના સ્પેલિંગ્સના ફ્લેશ કાર્ડ મૂક્યા છે. હા, આપણે બોર્ડ ઉપરથી જોઈ જોઈને તો નોટબુકમાં માય સેલ્ફના સેન્ટેન્સીસ લખ્યા, પરંતુ તમારે આ ફ્લેશ કાર્ડમાંથી શોધી શોધીને, ગોઠવી ગોઠવીને તમારે જોઈ જોઈને નોટબુકમાં લખવા છે. પાક્કું? પણ તમારે ઘરે તમારા આ માય સેલ્ફના સ્પેલિંગ્સના આ મેં જે કાર્ડ્સ બનાવ્યા છે એવી રીતે તમારે પણ તમારા ઘરે બનાવવાના છે, અને તમારે પણ આ જ રીતે અહીં હું તમને સ્પેલિંગના કાર્ડ્સ ગોઠવી ગોઠવીને સેન્ટેન્સીસ બનાવતા શીખવાડું, એ રીતે તમારે ઘરે પણ બનાવીને જાતે ગોઠવવાના છે અને નોટબુકમાં જોઈ જોઈને એ સેન્ટેન્સીસ લખવાના છે. તો તમે બધા રેડી છો? અહીં હું તમને એક સેન્ટેન્સીસ ગોઠવીને બતાવું છું, અને પછી આપણે એ ગોઠવી ગોઠવીને નોટબુકમાં એક સેન્ટેન્સીસ લખીને પણ બતાવું છું. હા, તો તમે બધા રેડી છો? તમારે આ એક્ટિવિટી તમારા ફ્રેન્ડ સાથે પણ કરવાની છે, બરાબર છે? પણ એના માટે તમારે આ ફ્લેશ કાર્ડ બનાવવા પડશે. તો બધા બનાવજો. હા, હવે જોજો, અહીં આપણે ફર્સ્ટ સેન્ટેન્સીસ શું બોલેલા? માય નેમ ઇઝ. તો હવે મને આમાંથી મને તમે બતાવો કે માયનો ફ્લેશ કાર્ડ ક્યાં છે? માયની સ્પેલિંગનો ફ્લેશ કાર્ડ ક્યાં છે બતાવો. આ રહ્યો, આ માય નથી, આ છે માય, આ પણ નથી, તો આ છે. વેરી ગુડ. તો આપણે આ માયનો ફ્લેશ કાર્ડ અહીં મૂકું, બરાબર છે? ફ્રેન્ડ્સ, હવે જોજો, માય પછી શું આવે? નેમ આવે. શું આવે? નેમ આવે. વેરી ગુડ. તો આમાંથી નેમનો સ્પેલિંગ્સ ક્યાં છે, ક્યાં છે? શોધો શોધો. આ રહ્યો, નેમ. વેરી ગુડ. તો થયો ને માય નેમ. પછી શું આવશે? સુરત આવશે. સુરત નહીં આવે, તો શું આવે? માય નેમ ઇઝ. વેરી ગુડ. તો આ ઇઝ, અને અહીં કોનું નામ લખવાનું? તમારું. વેરી ગુડ. તો આપણે ગોઠવીને કયું સેન્ટેન્સ બનાવ્યું? માય નેમ ઇઝ. અહીં કોનું નામ લખવાનું? તમારું. હવે ફ્રેન્ડ્સ, આપણે આ જ સેન્ટેન્સ ગોઠવું છે, એને આપણે નોટબુકમાં પણ લખીએ. હા, તો હું તમને નોટબુકમાં પણ લખતા શીખવાડું છું અને બતાવું છું. તમારે એ રીતે બાકીના ફોર સેન્ટેન્સ આવી રીતે બનાવી બનાવીને જોઈને નોટબુકમાં લખવાના છે. તો તમે લખશો ને? ઓકે, તો હવે આપણે જોઈએ નોટબુકમાં. સો ફ્રેન્ડ્સ, આપણે માય નેમ ઇઝના ફ્લેશ કાર્ડ ગોઠવીને સેન્ટેન્સ બનાવ્યું, તો હવે આપણે એને જોઈને નોટબુકમાં પણ લખવાનું છે. હા, તો અહીં મેં ફોર લાઈનની નોટબુકમાં વન નંબર માર્યો છે. પહેલો સેન્ટેન્સમાં પહેલું કયું આવશે? માય. તો કયો વર્ડ લખું? માય. તમારે આ જોઈને પછી તમારી નોટબુકમાં પણ તમારે લખવાનું છે. હા, પછી શું આવશે? નેમ. વેરી ગુડ. તો લખો નેમ. માય નેમ પછી ઇઝ. આ કયો કાર્ડ છે, કયો વર્ડ છે? ઇઝ. અહીં હું મારું નામ લખું છું, તમારે તમારું નામ લખવાનું. તો થઈ ગયું ને માય નેમ ઇઝ કૃષાંગી. તો અહીં તમારે તમારું નામ લખવાનું.
તો બાકીના ફોર સેન્ટેન્સ તમારે આવી જ રીતે ફ્લેશ કાર્ડ બનાવીને સેન્ટેન્સ ગોઠવી ગોઠવીને તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હા, તો લખજો બધા. ફરી મળીશ ત્યારે હું બધાની નોટબુકમાં જોઈશ. તમને આ માય સેલ્ફના સેન્ટેન્સીસ આપણે પપેટ દ્વારા જોયા, બોર્ડ પર લખતા જોયા, ફ્લેશ કાર્ડ દ્વારા રીડ કરતા જોયા અને ફ્લેશ કાર્ડ દ્વારા ગોઠવીને બનાવતા પણ શીખી ગયા. તો ફ્રેન્ડ્સ, હવે તો મને એવું લાગે છે કે તમને બધાને આ માય સેલ્ફના સેન્ટેન્સીસ એકદમ પાક્કા આવડી ગયા હશે, લખતા પણ અને વાંચતા પણ. તો હવે આપણે ફરી મળીશું ન્યૂ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર.